જૂનાગઢ જિલ્લાના ભેસાણા તાલુકાના ગળાથ ગામે પૂર્વ સરપંચ વિનુ ડોબરિયાને ગોરખ બસિયા સાથે અગાઉ લસણની ચોરી બાબતે ઝઘડો થયો હતો. આ મામલે મંદુખ રાખીને તેમને પીરની દરગાહ નજીક બોલાવીને ગોરખ બસિયા અને રાજુ બસિયાએ છરી અને બોથળ પદાર્થના ઘા મારીને હત્યા નિપજાવી હતી. આ ઘટનામાં પોલીસે બંને આરોપીઓને રાફળિયા નજીકથી ઝડપી પાડ્યા હતા, ત્યારે બંનેને વિસાવદર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણ જેના વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય બે આરોપીઓ છે ગોરખ જસ્કુભાઈ બસિયા, રાજુભાઈ બાગુભાઈ બસિયા, આ બંને મૂળ રહેવાસી ગળતના હોય, પરંતુ એ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે SOG PI અને PSI શ્રી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે. આ બનાવની હાલ તપાસ ભેસાણ PSI ચલાવી રહેલ છે. હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પૂછપરછ દરમિયાન જે આરોપીઓ હકીકત જણાવેલ તે મુજબ જે મરણ જેના વિનુભાઈ સાથે અગાઉ લચણ ચોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસિયા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસિયાએ છે ગઈ તારીખના 13/3/2024 રોજ આ જે મરણ જેના વિનુભાઈ છે તેમને રાત્રિના 9:30 કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલા અને ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય અને મરણ જનાને છે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવેલ છે. જ્યારે આ વિનુભાઈ ડોબરિયા મરણ જના છે તેમને રાત્રિના 9:47 કોલ કરેલો અને જણાવેલ કે તમારે પેલા લસણના જે રૂપિયા લેવાના છે તે પીરની દરગાહ તમે લેવા આવો, આવી હકીકત જણાવેલ, જેથી વિનુભાઈ પોતાની ટુ વ્હીલ લઈ અને ત્યાં જે બનાવવાળા સ્થળે પહોંચેલા. આ સમયે પહેલાં પૂર્વ તૈયારી સાથે આવેલા બંને આરોપીઓએ પોતાની પાસે ચપ્પુ હોય ચપ્પુ વડે તેના પર તેના શરીરના ભાગો પર જીવલેણ હુમલો કરેલો. આ ઉપરાંત વિનુભાઈની ટુ વ્હીલ પર જે બરણી હોય તેના ઉપયોગ વડે તેના માથામાં છે બોથર પદાર્થથી ઈજાઓ પહોંચાડેલી અને છે તેમનું મૃત્યુ નિપજાવ્યું. આ પૈકી જે આરોપી નંબર 1 છે ગોરખ જસ્કુભાઈ બસિયા તેના વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે, જ્યારે અન્ય આરોપી રાજુ બસિયા વિરુદ્ધ છે મારામારીનો અને એક્સિડન્ટનો કેસ દાખલ થયેલો છે. વડોદરાના છેલ્લી બે ટર્મના સાંસદ અને ભાજપના શીર્ષ